કુલમ્બ્સ લો ઓફ ઇલેક્ટ્રિસિટી. તો આના મુખ્ય બે નિયમો છે. પહેલો નિયમ કે જ્યારે બે ઇલેક્ટ્રિકલ ચાર્જ બોડીને એકબીજાની નજીક રાખવામાં આવે છે ત્યારે એ બે વચ્ચે બળ લાગુ પડે છે, એ બળ વિશેનો આ નિયમ છે. એટલે કે જ્યારે બે એક સરખી ચાર્જવાળા બે એક સરખી ઇલેક્ટ્રિકલ ચાર્જવાળી બોડીને એકબીજાની નજીક મૂકવામાં આવે તો બંને વચ્ચે અપાકર્ષણ ઉત્પન્ન થાય છે. એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે બે બોડી કે જેને બંનેમાં કેવો ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ છે, એટલે કે સેમ ચાર્જ છે, એટલે કે લાઇક ચાર્જ છે, જ્યારે એકબીજાની નજીક મૂકવામાં આવે છે ત્યારે બંને વચ્ચે અપાકર્ષણનું બળ લાગે છે. હવે જ્યારે તેવી જ રીતે જો આપણે બે નેગેટિવ ચાર્જ ધરાવતી બોડીને એકબીજાની નજીક મૂકવામાં આવે ત્યારે એ બંને ચાર્જ વચ્ચે પણ અપાકર્ષણનું બળ લાગે છે. હવે જ્યારે એક પોઝિટિવ ચાર્જ બોડીને એક નેગેટિવ ચાર્જ બોડીની નજીક રાખવામાં આવે છે, એટલે કે બંને જુદી જુદી ચાર્જ ધરાવતી બોડીને એકબીજાની નજીક રાખવામાં આવે છે ત્યારે એ બંને વચ્ચે આકર્ષણનું બળ લાગે છે. એટલે આ નિયમ પરથી કહી શકાય કે સરખા ચાર્જ વચ્ચે અપાકર્ષણ અને વિરુદ્ધ ચાર્જ વચ્ચે આકર્ષણનું બળ લાગે છે. હવે બીજો નિયમ, તો બીજો નિયમ જ્યારે આપણે આગળ જોયું તે પ્રમાણે કે બે બોડીને જ્યારે એક બે ચાર્જ બોડીને જ્યારે એકબીજાની નજીક રાખવામાં આવે છે ત્યારે બંને વચ્ચે ફોર્સ ઉત્પન્ન થાય છે. તો આ બીજો લો કે આ બંને વચ્ચે ઉત્પન્ન થતો જે ફોર્સ છે એની મેગ્નિટ્યુડ કેટલી છે તે દર્શાવે છે. એટલે આપણે કહી શકશું કે અહીંયા આપણે બે ચાર્જ લીધેલ છે જેનો ચાર્જ છે Q1 અને Q2, અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે d, અને બંને વચ્ચે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ અથવા ઇન્સ્યુલેટિંગ સબસ્ટન્સ રાખવામાં આવે છે. એટલે કે બંને વચ્ચે ઉત્પન્ન થતા જે ફોર્સની મેગ્નિટ્યુડ, પહેલું કે આ ફોર્સની મેગ્નિટ્યુડ બંને બોડીના ચાર્જના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે કહીએ કે જો એક બોડીનો ચાર્જ Q1 હોય અને બીજી બોડીનો ચાર્જ Q2 હોય તો આપણે લખી શકાય કે ફોર્સ એ Q1 અને Q2ના સમપ્રમાણમાં છે. બીજું કે આ જે ફોર્સની જે મેગ્નિટ્યુડ છે તે એ બે ચાર્જ વચ્ચેના ડિસ્ટન્સના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આ જે બે બોડી છે એ બે બોડી વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એના સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં. એટલે આપણે લખી શકાય ફોર્સ એ ડિસ્ટન્સ બે ચાર્જ વચ્ચેના ડિસ્ટન્સના સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે એફ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધી ડી સ્ક્વેર. ત્રીજું, આ મેં ઉત્પન્ન થતા બળની મેગ્નિટ્યુડ એ એબ્સોલ્યુટ પરમિયાબિલિટી, એની આજુબાજુની સરાઉન્ડિંગ એરિયાની એબ્સોલ્યુટ પરમિયાબિલિટી પરમિટિવિટીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપણે આગળ કીધું તે પ્રમાણે કે બે કન્ડક્ટિંગ ચાર્જને આપણે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વડે અલગ પાડવામાં આવે છે. તો એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલની આપણે શું કહેવાશે, પરમિટિવિટી, કે જે પોતાનામાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડને પસાર થવા દે. એટલે અહીંયા આપણે કયા પ્રકારનું મટીરિયલ યુઝ કરેલ છે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, તેના ઉપર પણ એ બે ચાર્જ વચ્ચે લાગતું બળ આધાર રાખે છે. એટલે આપણે લખી શકાય એફ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધી એપ્સાયલોન. એપ્સાયલોન ઇટ ઇઝ નથિંગ બટ એબ્સોલ્યુટ પરમિટિવિટી ઓફ ધી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. હવે આને આપણે મેથેમેટિકલ ભાષાની અંદર ઇક્વેશનની અંદર લખીશું. તો આપણે લખી શકાય એફ એ Q1 અને Q2ના સમપ્રમાણમાં, અને એ એબ્સોલ્યુટ પરમિયાબિલિટી અને ડિસ્ટન્સના સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણે આ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ સાઇનને કાઢવા માટે આપણે શું લખીશું, એ કે મૂકીશું અને ઇઝ ઇક્વલ ટુ સાઇન લખીશું. એટલે લખાશે એફ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 ડિવાઈડ બાય એપ્સાયલોન ડી સ્ક્વેર, જ્યાં કે એ ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે જેની કિંમત છે 1/4π, અને આ જે એપ્સાયલોન છે એબ્સોલ્યુટ પરમિયાબિલિટી છે એના ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાય ε₀ εr, એટલે રિલેટિવ પરમિટિવિટી અને વેક્યુમ અથવા હવાની પરમિટિવિટી. એટલે આની કિંમત કે અને એપ્સાયલોનની કિંમત આ ઇક્વેશનની અંદર મૂકતા આપણને મળશે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ Q1/Q2 ડિવાઇડેડ બાય 4π ε₀ εr ડી સ્ક્વેર, એન્ડ ધીસ ફોર્સ આ ફોર્સને આપણે ન્યૂટનમાં માપવામાં આવે છે. એટલે આ ઇક્વેશનની મદદથી આપણે બે ચાર્જ વચ્ચે ઉત્પન્ન થતું આકર્ષણ અથવા અપાકર્ષણ બળની મેગ્નિટ્યુડ અથવા માપી શકાય છે.